નમસ્કાર. આજે સવારે ગુજરાત રાજ્યભરમાં જે કોવિડ 2019ને લગતી જે વિગત છે એ પ્રમાણે છે કે ટોટલ જે ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ થયા પછી આજે લેટેસ્ટ જે કેસીસની સંખ્યા છે વધીને 6 થઈ છે, એમાં ભાવનગરના 5 અને અમદાવાદના 1, અને ભાવનગરમાં 5 પૈકી 1 દેહાંત પણ થયું છે એક મહિલાનું. એ 45 વર્ષના સ્ત્રી હતા ભાવનગરના. એમને એક મગજની બીમારી પણ હતી અને 15 દિવસ પહેલાં સ્ટ્રોક પણ એમને આવેલું, એક જેને આપણે કહીએ મેડિકલ કન્ડિશન્સમાં સ્ટ્રોકથી પણ પીડાતા હતા એવી એક ઇન્ફોર્મેશન છે. સરટી હોસ્પિટલમાં એમની સારવાર ગઈકાલે આપવામાં આવી અને લેટ ઇન ધ નાઇટ લગભગ 12:15 વાગે એમનું દેહાંત થયું છે. પછી જે 6 નવા કેસીસ, એટલે આ કેસ સિવાય જે બાકી 5 કેસીસ છે એનું આપણે બ્રેકઅપ જોઈએ તો અમદાવાદના એક 36 વર્ષના પુરુષ કે જે અમેરિકાથી આવ્યા છે, એટલે ડાયરેક્ટ વિદેશના જે આવેલા કેસ છે એવો એક કેસ છે. બાકી જે 4 કેસ છે એ બધા તમામ પુરુષ છે, ભાવનગરના જ છે. એક 50 વર્ષના, એક 92 વર્ષના, એક 55 વર્ષના અને એક 65 વર્ષના, અને આ બધા લોકલ ટ્રાન્સમિશનના છે. એટલે આમાં ગઈકાલે આ માહિતી મળ્યા પછી પણ રાતના પણ આપણે પ્રેસ કોન્ફરન્સમાં ચર્ચા થયા મુજબ ક્લસ્ટર કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી માટે અમારા બધા જ આ વિસ્તારોના જે મ્યુનિસિપલ કમિશનર્સ છે, કલેક્ટર્સ છે, દે આર ઓન ધ જોબ, અને એમાં જે ભારત સરકારની પ્રોટોકોલ છે મુજબ જે આખી આપણે કન્ટેનમેન્ટ ઝોન, બફર ઝોન જે બનાવવાની છે એની અંદર કોઈ પણ મૂવમેન્ટ ન થાય અને ખાસ એક્ટિવ ત્યાં સર્વેલન્સ, એક એક ઘરે જઈને ફરીથી ડિટેલ ચકાસણી પણ કરવામાં આવે, જેટલા વયસ્ક લોકો છે એમની પણ કન્ડિશન દેખરેખ રાખવામાં આવે, અને સાથે જેટલા એ વિસ્તારના પ્રાઇવેટ ડૉક્ટર્સ હોય અથવા ત્યાંના પેશન્ટ્સ બીજે કોઈ પ્રાઇવેટ ડૉક્ટર્સ પાસે જતા હોય, સરકારી ડૉક્ટર્સ પાસે જતા હોય, તો એવા બધા જે સાડીના કેસીસ છે, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન, એ બધા કેસીસનું પણ આપણે ટેસ્ટિંગ શરૂ કરી દેતા હોઈએ છીએ. અને એ જ રીતે આ વિસ્તાર જ્યારે એક ક્લસ્ટર કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી હોય છે તો ત્યાં જે પણ થોડાક સિમ્પ્ટોમેટિક કે ડાઉટફુલ કેસીસ હોય એના પણ આપણે થોડું ટેસ્ટિંગ શરૂ કરતા હોય છે. અને આ જે ચર્ચા થઈ ત્યાંના કલેક્ટરશ્રી સાથે, એક ગીચ વિસ્તાર છે એટલે એની અંદર ઇમિડિયેટલી કોર્ડન કરવું જરૂરી હતું, કેમ કે આમાં પછી આ ડિઝીઝ સ્પ્રેડ થવાની સંભાવના વધી જાય છે. પોલીસની પણ એમણે મદદ લીધી છે અને એક જાણે એક ફાયર વોલ બનાવ્યું હોય એ રીતે બિલકુલ એક કડકાઈથી ટીમે કામ કરી છે. જે હોસ્પિટલમાં અત્યારે જે આપણા ત્યાં દાખલ થયા છે એ ટોટલ સંખ્યા એમની, એટલે 63 એવા છે, કેમ કે 69 જેટલા અત્યાર સુધી જે પોઝિટિવ દર્દી હતા એ પૈકી 6 લોકોનું દુઃખદ નિધન થયું છે, માટે જે 63 છે એ પૈકી 2 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે અને ઘરે પણ ગયા છે. અલબત્ત લોકડાઉનના શરતોનું અનુપાલન તો કરવાનું રહેશે જ, પણ સાથે સાથે આપણે જે વાત કરી છે કે હોમમાં પણ એ લોકો બિલકુલ બીજા સાથે સોશિયલ અંતર, સામાજિક અંતર રાખે એ ખૂબ જ હિતાવત છે. અને એ સિવાય, એટલે આ જે 2 ઘરે ગયા એ સિવાય 59 બિલકુલ સ્ટેબલ છે અને 2 લોકો વેન્ટિલેટર પર છે. એટલે આ રીતની બ્રેકઅપ છે આજે. અને જે ક્વોરન્ટાઇન ફેસિલિટીની વિગત પણ જોતા, હોમ ક્વોરન્ટાઇનમાં 18,000 ઉપરાંત લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે, સરકારી ક્વોરન્ટાઇનમાં 744 જેટલા છે, અને જે FIR જે દાખલ કરી છે ક્વોરન્ટાઇનના શરતોના ભંગ બદલ એ 236 જેટલા છે. હાઉસ ટુ હાઉસ સર્વે પણ 5,90,00,000 જેટલા લોકોની સર્વે કરવામાં આવી છે, અને એમાં જે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરેલા હોય અને રોગના ચિહ્ન દેખાતા હોય એવા પણ 231 લોકોને આમાંથી આઇડેન્ટિફાય કરી શકાયા છે. એટલે જે 69 કેસીસ ટોટલી હતા આપણા ત્યાં, એમાંથી વિદેશ ટ્રાવેલ સાથે ડાયરેક્ટ કનેક્શન અને કેસ જે પોઝિટિવ આવ્યું હોય એવા 32 લોકો છે. 4 એવા જે કે ઇન્ટર સ્ટેટ, એટલે બીજા કોઈ રાજ્યમાંથી આંતર રાજ્ય પરિવહન જેમણે કર્યું હોય, ટ્રાન્સપોર્ટેશનનો મદદ લઈને આવ્યા હોય, અને લોકલ જે કેસીસ છે એ 33 જેટલા કેસીસ છે. આ રીતની વિગત છે. આજે બીજી અગત્યની એ પણ માહિતી કહેવાની છે તમને કે આપણી જે GCRI, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અને આ રીતે અનેક મેડિકલ ફેસિલિટીઝ જે છે એ લોકો ટેલિમેડિસિન, કેમ કે આવા જે
કેન્સરથી પીડાતા પેશન્ટ્સ છે એ બધાને કોઈ તકલીફ ન થાય એના માટે એ લોકોએ પણ ઝીરો, એમને એક ફોન નંબર આપ્યું છે 07922688028, એ ફરી અમે સ્ક્રોલમાં પણ આપીશું તમને, અને એ નંબર પર કોન્ટેક્ટ કરવા માટે ત્યાંના જે ડાયરેક્ટર ડૉક્ટર શશાંક પંડ્યા છે એમને ખાસ આજે શેર કરી છે માહિતી. બીજી એક અગત્યની વાત કે ગઈકાલે થેલેસીમિયાથી પીડાતા બાળકો ને અને બીજા જે દર્દીઓ છે એમને જે બ્લડ રિએજન્ટ્સ વગેરે મળવામાં થોડીક તકલીફ થતી હતી એવા સમાચાર અમને મળ્યા હતા, તરત જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એના માટેનું એક રિવ્યૂ પણ લીધું ટેલિફોનિક, અને અમે એમાં જે રેડક્રોસ અમદાવાદની જે આખી એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે એમની સાથે બધી ડિટેલ પ્લાનિંગ પણ કરી લીધી છે, અને એમના દ્વારા આ બધા જે જે સેન્ટર્સમાં થેલેસીમિયા માટેની ટ્રીટમેન્ટ આપી રહી છે એ લોકોને રિએજન્ટ્સ બ્લડ એ બધાની વ્યવસ્થા, અને સાથે કદાચ જનતામાં પણ કોઈને બ્લડ ડોનેટ કરવું હોય તો એના માટે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે તેઓ પણ અપીલ કરવાના છે જેથી કે લોકોને પણ એક બ્લડ આપીને આવા જે થેલેસીમિયા જેવી બીમારીથી જે લોકોને પીડા થતી હોય એમને પણ થોડીક રાહત મળે. આના માટે કંઈ પણ ઇન્ફોર્મેશન હોય તો જે રીતે અમારા અધિક નિયામકશ્રી ડૉક્ટર પ્રકાશ વાઘેલાએ ત્યાંના ડૉક્ટર પ્રકાશ નામના રેડક્રોસના જે આપણા મેઇન વ્યક્તિ છે અમદાવાદમાં એમને એક નંબર આપ્યું છે ટોલ ફ્રી નંબર 7567166111, એટલે 756-716-611 આ ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરે તો કંઈ પણ મુશ્કેલી હોય તો એને સોલ્વ કરવામાં આવશે. એ જ રીતે આજે સાંજે ICMR સાથેની એક વિડીયો કોન્ફરન્સ છે 3:30 વાગે, એ અગત્યની એટલા માટે છે કે એમાં ટેસ્ટિંગ કિટ્સ આખા દેશભરમાં ઘણા રાજ્યોમાં કિટ્સની થોડીક તંગી પણ હતી એવા અમારા ગ્રુપ્સમાં જ્યારે અમે દિલ્હી સાથેના ગ્રુપ્સમાં ચર્ચા કરતા હતા, આપણા ત્યાં સદનસીબે કિટ્સ પર્યાપ્ત માત્રામાં છે પણ હજી ICMR તરફથી આપણને વધારે કિટ્સ મળવાના છે, અને જેમ આપણે અગાઉ વાત કરી આપણી બે હજી ટેસ્ટિંગ માટેની લેબ્સ જેની આપણે રિક્વેસ્ટ કરી એમાં એક હતું SVP હોસ્પિટલ અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ કે જેમાં બહુ જ મોટી સંખ્યામાં પેશન્ટ્સ આપણે જોઈએ છે કે આવા COVID-2019ના પેશન્ટ્સ પણ આવે છે, અને એ જ રીતે GBRCની પણ આપણી એક લેબોરેટરી છે એને પણ કોવિડના ટેસ્ટિંગ ફેસિલિટીઝ માટે એને કિટ્સ આપવા, કેમ કે બધી રીતે એ બંને લેબોરેટરીઝ પણ તૈયાર છે આપણે વાત કરી છે, અને અમને એમ લાગે છે કે વિધિન અ ડે ઓર ટુ એ પરમિશન આવી જશે. અલબત્ત બીજી બધી મેડિકલ કોલેજીસમાં આપણા ત્યાં પર્યાપ્ત માત્રામાં ટેસ્ટિંગ ફેસિલિટીઝ પણ છે, કિટ્સ પણ છે, પ્રાઇવેટ ટેસ્ટિંગ માટેની પણ સગવડ આપણા ત્યાં આપવામાં આવી છે, અને એમ કરતાં ટોટલી આજ દિન સુધી 1284 જેટલા સેમ્પલ્સ આપણને મળ્યા, 1284, એમાંથી 1275 જેટલા સેમ્પલ્સને આપણે ટેસ્ટ કરી લીધા, જેમ અત્યારે બતાવવામાં આવ્યું 69 જેટલા પોઝિટિવ નીકળ્યા છે, નેગેટિવ છે 1206 અને પેન્ડિંગ 9 સેમ્પલ્સ છે. આ રીતની લેટેસ્ટ માહિતી છે. પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પણ જેમ ગઈકાલે પણ પ્રેસ કોન્ફરન્સમાં શેર કરવામાં આવ્યું, આપણને PPE કિટ્સ, માસ્ક આ બધા ત્યાંથી પણ સેન્ટ્રલાઇઝડ રીતે મળવા માટેની એ લોકોએ બધી વ્યવસ્થા કરી છે. કાલે HLLના જે ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર છે એમની સાથે પણ સાંજે મારી ડિટેલમાં વાત કરી, એમને પણ આપણને ખાતરી આપી છે કે હવે આવતા વીકમાં આ બધા PPE કિટ્સ પણ જે બિલકુલ ઇન્ટરનેશનલ ક્વોલિટીના છે, કેમ કે આપણે આ ભલે કટોકટી હોય સંખ્યા વધારે જોઈએ પણ એમાં ગુણવત્તામાં પણ કોઈ જાતની કોમ્પ્રોમાઇઝ વગર, તો એટલે એમને પણ આશ્વાસન આપ્યું છે કે એ લોકોએ આખા ઇન્ડિયામાં 4-5 સેન્ટર્સમાં આવી મેન્યુફેક્ચર કરવા માટે એક્ઝેક્ટલી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ મુજબ, એટલે એ પણ હવે આ વીકમાં આપણને એનો જથ્થો પણ મળવાનો શરૂ થઈ જશે, અને 20,000 જેટલા માસ્ક N95 ટ્રિપલ લેયર માસ્ક આ બધા પણ પૂરતા પ્રમાણમાં આપણને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એક સેટ એક બેચ મળી પણ ગયું છે. દવાઓ માટે પણ આપણે જેમ વાત કરી, ખાસ કરીને જે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન છે એ બધા જ ડિસ્ટ્રિક્ટ્સને આપણે પર્યાપ્ત માત્રામાં મોકલી દીધા છે, અને ખાસ આજે જે જે વિસ્તારમાં આ ક્લસ્ટર કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી જેને આપણે હોટસ્પોટ કહીએ છીએ ત્યાં શરૂ થશે, અને જે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં જે પોઝિટિવ પેશન્ટ અત્યારે એકદમ એસ્ટાબ્લિશ કરેલા છે કે પોઝિટિવ છે એમના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં જે લોકો ઇમિડિયેટ ફેમિલી મેમ્બર્સ આવ્યા હોય અને
જે લોકો ટ્રીટમેન્ટ માટે પણ આવ્યા હોય એ બધાને આ એક પ્રોફિલેક્ટિક એટલે પ્રિવેન્ટિવ ડોઝ આપવા માટેની પણ આપણે સૂચના આપી છે, એટલે આજથી આ બધી કાર્યવાહી પણ કરવામાં આવશે. તો આજની આ લેટેસ્ટ કોવિડ 2019 ને લગતી માહિતી આ પ્રમાણે છે. નમસ્કાર.